हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। हूँ छू निराली। आज आपणे पहला इंस्टंट इडली बनावा माटे तेनु प्रीमिक्स बनावीशुं अने त्यार पछी तेनो उपयोग करी अने इंस्टंट इडली बनावीशुं जेमां तमारे बिलकुल पण आथो लावानी जरूर नथी। अने साथे बनावीशुं फ्रेश कोकोनटनो उपयोग कर्या वगर कोकोनट चटनी अने साथे बनावीशुं डायरेक्ट कूकरमां टेस्टी एवो सांभर। तो चलो रेसिपी शुरू करिए। तो तेना माटे मैं अहीं 2 कप चोखानो लोट लीधो छे, 1 कप अड़दनी दाळ, ज्या रीतना 2 फाड़ावाळी दाळ आवे ते लीधी छे, 1/4 कप जाडा पौवा लेवाना छे जे बटेका पौवामां वपराय छे। हवे नॉनस्टिक तवાને ગરમ કરી તે ગરમ થાય એટલે તેમાં અડદની દાળ નાખી દેવાની છે અને સાથે જે પૌવા લીધા છે તે પણ ઉમેરી દેવાના છે। હવે બંને વસ્તુને હલાવતા જઈ અને 1-2 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે। દાળનો કલર ચેન્જ થઈ જાય તેટલું વધારે રોસ્ટ નથી કરવાના। ઇડલીના આ પ્રીમિક્સને લાંબો સમય સુધી સાચવવા માટે દાળ અને પૌવાને આ રીતે રોસ્ટ કરી લેવાથી તેમાં રહેલો ભેજ નીકળી જશે, જેથી તમારું પ્રીમિક્સ લાંબા સમય સુધી સારું રહેશે। 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, ગેસ હવે બંધ કરી દેવાનો છે અને આ બંને વસ્તુ ઠંડી થાય એટલે મિક્સચરમાં તેનો પાવડર કરી લેવાનો છે। ત્યાર પછી મિક્સિંગ બાઉલમાં જે ચોખાનો લોટ લીધો છે 2 કપ તે લઈ લેવાનો છે। અડદની દાળ અને પૌવા જે પીસી લીધા છે મિક્સચરમાં તેને પણ લઈ લેવાના। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। માપ તમે જોયું અહીંયા એકદમ સહેલું છે, 2 કપ ચોખા લીધા છે તો તેની સામે 1 કપ દાળ લીધી છે અને 1/4 કપ પૌવા લીધા છે। સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ પ્રીમિક્સને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાનું છે। તેને તમે ફ્રીઝ વગર 12-1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ફ્રીઝમાં તમે 2-3 મહિના સુધી તેને રાખી શકો છો। તો ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવા માટેનું પ્રીમિક્સ બિલકુલ રેડી છે। તો હવે આ બનાવેલા પ્રીમિક્સમાંથી ઇડલી કેવી રીતે બનાવવાની તે પણ બતાવી દઉં। તો તેના માટે જે આપણે પ્રીમિક્સ બનાવ્યું છે તે જ હું લઈ રહી છું। જેટલી તમારે ઇડલી બનાવવી હોય તે પ્રમાણે તમારે આ પ્રીમિક્સ લેવાનું। મેં અત્યારે આ બધું જ પ્રીમિક્સ લઈ લીધું છે। તેમાં 1 કપ ખાટું દહીં લેવાનું છે, દહીંવાળા બાઉલમાં જ પાણી લઈ લેવાનું અને હવે તેને મિક્સ કરતા જવાનું છે। મિક્સ કરતા જઈ અને હવે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી ઉમેરી દેવાનું છે। તો આ કન્સિસ્ટન્સીનું બેટર થાય એટલે તેને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે। તો 10 મિનિટ થઈ ગઈ છે। બેટરને હવે વિસ્કર કે ચમચાની મદદથી આ રીતે એક જ દિશામાં હલાવી લેવાનું છે। આ રીતે કરવાથી બેટરમાં કોઈ પણ ગાંઠ રહી ગઈ હોય તો તે દૂર થઈ જશે અને બેટર પણ આપણું એકદમ સરસ ફ્લફી બની જશે। બેટરને ફેંટતી વખતે જો તમને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું। અહીં અમે 2-3 ચમચી પાણી ઉમેર્યું છે। તો ઇડલી બનાવવા માટે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર આપણું બિલકુલ રેડી છે। હવે તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું અને મીઠાને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે બીજા એક બાઉલમાં તમારે એક વખતમાં જેટલી ઇડલી બનાવી છે તેટલું બેટર લઈ લેવાનું છે। હવે તેમાં ઇનો ઉમેરવાનો છે, તો અહીં અમે 5 ગ્રામનું જે ઇનોનું પેકેટ આવે છે તે લઈ લીધું છે। ઇનો ઉપર 1 ચમચી પાણી રેડી દેવાનું જેથી તે એક્ટિવેટ થઈ જાય અને ઇનોને બેટર સાથે મિક્સ કરી લેવાનું છે। તો બેટર આપણું એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે। હવે તેલથી ગ્રીસ કરેલી ઇડલી પ્લેટમાં બધા મોલ્ડમાં ઇડલીના બેટરને લઈ લેવાનું છે। ઇડલી માટે સ્ટીમરમાં પણ પહેલાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું।
तो हवे पहलेथी तैयार स्टीमर में मूकी दो इडली ने अने ढाँक के 15 मिनिट माटे स्टीम थवा देवानी छे। त्यां सुधी आपणे चटनी बनावी लईए। तो अहीं अमे सूको टोपरानुं चीन लीधुं छे 1 कप, 1 कप दही लीधुं छे। હવે સૂકા ટોપરાના છીણને મિક્સર જારમાં લઈ લેવાનું છે। તેમાં દહીં ઉમેરી દેવાનું। હવે તમારા સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો, 1 લીલું મરચું। હવે આ બધી વસ્તુને મિક્સરમાં પીસી લેવાની છે। તો ચટણી પીસાઈને બિલકુલ રેડી છે। હવે વઘાર કરી લેવાનો। તો તેના માટે 1 ચમચી તેલ ગરમ કરવા મૂકો। તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી રાઈ નાખી દો। આઠ થી 10 મીઠા લીમડાના પાન, 1 ચમચી અડદની દાળ। હવે દાળને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર રોસ્ટ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે દાળનો કલર ચેન્જ થઈ ગયો છે। ગેસ હવે બંધ કરી દેવાનો છે અને આ વઘારને હવે જે આપણે ચટણી બનાવીને રેડી કરી છે તેમાં ઉમેરી દેવાનો। તો એકદમ મસ્ત મજાની ટેસ્ટી એવી ચટણી બનીને રેડી છે। ફ્રેશ કોકોનટ વગર પણ આ રીતે સૂકા કોપરાથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને રેડી થાય છે। જો તમારી પાસે ફ્રેશ કોકોનટ હોય તો તેનો ઉપયોગ કરી શકો। અને 15 મિનિટ પછી ઇડલી જે આપણે સ્ટીમ કરવા મૂકી હતી તે બિલકુલ રેડી છે। પ્લેટને નીકાળી લેવાની છે અને થોડી ઠંડી થાય એટલે ઇડલીને પ્લેટમાંથી આ રીતે ચમચીની મદદથી નીકાળી લેવાની। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ઇડલી બનીને રેડી થઈ છે। એકદમ સરસ સોફ્ટ બની છે। તમને બિલકુલ પણ ખબર નહીં પડી કે આપણે આથો લાવ્યા વગર ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીને રેડી કરી છે। બીજી ઇન્સ્ટન્ટ આપણે સૂજીની ઇડલી બનાવીને તો ખાતા જ હોઈએ છીએ, પણ જો તમને એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ દાળ ચોખાવાળી ઇડલી બનાવવાનું મન થાય તો તમારે આથો લાવવાની બિલકુલ પણ રાહ જોવાની જરૂર નથી। આ રીતે તમે પ્રીમિક્સ બનાવી અને ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીને ખાઈ શકો છો। અને અહીંયા સાથે મેં સર્વ કર્યો છે સાંભાર, જે મેં ડાયરેક્ટ પ્રેશર કુકરમાં બનાવ્યો છે। આ વિડીયોના અંતમાં તમને તેની રેસીપી પણ મળી જશે। તો આ પ્રીમિક્સમાંથી ઇડલી બનાવવાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। સાંભાર બનાવી લઈએ તો તેના માટે પ્રેશર કુકરમાં 1 ચમચી તેલ અને 2 ચમચી ઘી ગરમ કરવા મૂકો। પર્સનલી મને સાંભારમાં ઘીનો વઘાર ગમે છે તો હું ઘી એડ કરી રહી છું। જો તમારે ખાલી તેલમાં વઘારવો છે તો તેમ પણ ચાલે। ઘી અને તેલ બંને વસ્તુ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ નાખી દો। રાઈ ફૂટવા આવે એટલે 1 ચમચી જીરું નાખી દો, 5 ચમચી હિંગ, 3 થી 4 ટુકડા સૂકા લાલ મરચાના અને 8 થી 10 મીઠા લીમડાના પાન, 3 લીલા મરચા આ રીતે કટ કરેલા, 1 ચમચી અડદની દાળ। આ બધી વસ્તુને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે। ત્યાર પછી તેમાં 1 ડુંગળી નાખી દો, આ રીતે મોટા ટુકડા કરેલી, 1 બટેકાની છાલ નીકાળી અને ટુકડા કરેલા, 2 ટમેટા ટુકડા કરેલા, 1 કપ ટુકડા કરેલી દૂધી, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર। લાલ મરચું પાવડર તમારે વધારે નાખી શકાય જો તમને સ્પાઇસી સાંભાર જોઈતો હોય। 1/2 ચમચી સાંભાર મસાલો નાખી દો, 2 ચમચી આંબલીનો પલ્પ, જો તમારી પાસે આંબલીનો પલ્પ નથી તો એમનેમ આંબલી પણ બી કાઢેલી 1 ચમચી જેટલી નાખી દેવાની। અને આંબલીના પલ્પને સ્ટોર કરવાની જો તમારે રેસીપી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તેની લિંક મળી જશે। 1 ચમચી ગોળ નાખી દો, ગોળ નાખવો બિલકુલ ઓપ્શનલ છે,
પણ આંબલીનો પલ્પ નાખ્યો છે તો સાથે ગોળનો ટેસ્ટ સાંભારમાં ખૂબ જ સરસ આવશે. હવે તેમાં 2 ગ્લાસ પાણી નાખી દો, 1 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લો. હવે 1 કપ તુવેરની દાળ લીધી છે, જેને મેં 1/2 કલાક માટે પલાળી રાખી હતી. આપણે ડાયરેક્ટ જ પ્રેશર કુકરમાં સાંભાર બનાવી રહ્યા છીએ, તો દાળને તમારે કમસે કમ 1/2 કલાક તો પલાળી રાખવાની, જેથી તે બધા શાકભાજી સાથે એકદમ સરસ રીતે બફાઈ જાય. હવે મીડિયમ ગેસ ઉપર 4 વિસલ થવા દેવાની છે. કુકર પણ હવે ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધી વસ્તુ બફાઈ ગઈ છે. હવે આમાં આપણે બ્લેન્ડર નથી ચલાવવાનું. આ રીતે વિસ્કર અથવા તો છાશ બનાવવા માટે જે ઝેણી આવે છે તેનાથી આ રીતે વિસ્ક કરી લેવાનું છે, જેનાથી બધી વસ્તુ મેશ થઈ જશે. તમે જોઈ શકો છો બધી વસ્તુ એકદમ સરસ રીતે મેશ થઈ ગઈ છે. હવે આ સાંભારને થોડો પતલો કરવા માટે તેમાં 1 ગ્લાસ હું ગરમ પાણી એડ કરી રહી છું. સાંભાર બની ગયા પછી ઉપરથી પાણી એડ કરવું હોય તો ગરમ પાણી જ એડ કરવાનું. પાણી નાખ્યા પછી તમારે સાંભારને ટેસ્ટ કરી લેવાનો અને તમારા સ્વાદ પ્રમાણે જે પણ મસાલા એડ કરવા હોય તે કરી દેવાના. પાણી નાખ્યા પછી દાળને થોડી વાર ઉકળવા દો. દાળ હવે ઉકળી રહી છે, તેમાં થોડી ઝીણી સમારેલી કોથમીર નાખી દો. તો બિલકુલ રેડી છે ઝટપટ બની જાય તેવો ટેસ્ટી સાંભાર. આવી જ બીજી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું 2 આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.